નમસ્કાર, ઇન્ડિયા ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું જૈન. જનાગી મહત્વના સમાચારો પણ. અમરેલી જિલ્લામાં દિવસભર વાદળછાય વાતાવરણ વચ્ચે ગુજરાત તેમજ આસપાસના વિસ્તારોમાં હળવા ભારે ઝાપટા પડ્યા હતા અને ખેતીના પાકને ફાયદા થયા છે. અમરેલી જિલ્લામાં દિવસભર વાદળછાયું વાતાવરણ વચ્ચે બગસરા તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં હળવા ભારે વરસાદી ઝાપટ વચ્ચે સતત શ્રાવણીય ઝાપટાથી ખેત મેલાતને ફાયદો થશે. ત્યારે હાલ ધરતી પુત્રો પણ સારા વરસાદની રાહ જુએ છે. ત્યારે અમરેલી જિલ્લાના બગસરામાં 5 મિલીમીટર, અમરેલીમાં 7 મિલીમીટર, બાબરામાં 4 મિલીમીટર, લાઠીમાં 7 મિલીમીટર, લીલિયામાં 4 મિલીમીટર, વડિયામાં 7 મિલીમીટર વરસાદ પડ્યો હોવાનું જાણવા મળેલ છે. ત્યારે હાલ પણ વરસાદ હળવો ચાલુ છે અને લોકો સારા વરસાદની રાહ જુએ છે. ત્યારે હળવા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગયેલ છે અને બગસરામાં થોડા વરસાદે ઘણી જ જગ્યાએ કીચડથી લોકો પરેશાન થઈ રહેલ હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે. અશોક મણવર, એનએસ ગુજરાત ન્યૂઝ, અમરેલી. સુઈગામ તાલુકાના પારણ ખાતે સરકારની પ્રાથમિક શાળામાં બીએસએફની 63 બટાલિયન નડાબેટ પર સિવિલ એક્શન પ્રોગ્રામ હેઠળ વિવિધ સ્પર્ધાઓ, ક્વીઝ, રમતોનું આયોજન કરાયું હતું, જેમાં 650 વિદ્યાર્થીઓ અને 19 શિક્ષકોએ ભાગ લીધો હતો. સુઈગામ તાલુકાના પારણ ખાતે સરકારી પ્રાથમિક શાળામાં બીએસએફની 63 બટાલિયન નડાબેટ દ્વારા સિવિક એક્શન પ્રોગ્રામ હેઠળ વિવિધ સ્પર્ધાઓ, ક્વીઝ, રમતોનું આયોજન કરાયું હતું, જેમાં 650 વિદ્યાર્થીઓ અને 19 શિક્ષકોએ ભાગ લીધો હતો. જે અંતર્ગત બીએસએફ દ્વારા 46,401ની ટી શર્ટ, વોલીબોલની નેટ સહિત વિવિધ સ્કૂલ ઉપયોગી વસ્તુઓ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં બીએસએફના પરબીનસિંહ શ્રી શ્રીજી સહિત હાઈસ્કૂલના આચાર્ય રામજીભાઈ રબારી, કરમણભાઈ પટેલ પાડળ અને નેસડા સરપંચ સહિતના વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ, ગ્રામજનો હાજર રહ્યા હતા. યશપાલસિંહ વાઘેલા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, થરાદ. તો ગીર સોમનાથના મોટવારકા બંદરે લાંગરવામાં આવી રહેલી નાની હોડીને સિમેન્ટ કંપનીના તગે ટક્કર મારતા હોડી તૂટી જવા પામી હતી. હોડી તૂટીને સંપૂર્ણ નાશ પામી હતી. માછીમારોનો આ બાદ બચાવ થયો હતો. ગીર સોમનાથના મૂળ દ્વારકા બંદરે કંપનીની જેટી આવેલી છે. આ જેટી પર કાર્ગો શિપ પર આ કોલસાની આયાત થાય છે તો સિમેન્ટની નિકાસ કરવામાં આવે છે. શિપને જેટી સુધી ખેંચી લાવવા માટે ટગનો ઉપયોગ કરવામાં આવે છે. આ ટગ એક પ્રકારે હાઈ પ્રેશર હેવી મિનિ ટોઈંગ શિપર હોય છે, જેને દેશી ભાષામાં માછીમારો દરિયાનો ટ્રેક્ટર કહે છે. મૂળ દ્વારકાના એક માછીમારની નાની હોડી કે જેને પિલાણી પણ કહેવામાં આવે છે, તે ફિશિંગ કરી કિનારે લાંગરવાની તૈયારીમાં હતી ત્યારે ટગે માછીમારની હોડીને ટક્કર મારી હતી. આ ટક્કર એટલી જબરજસ્ત હતી કે હોડીનું એક પડખું ચિરાઈ ગયું હતું. જો કે હોડીમાં રહેલા માછીમારો કૂદી ગયા હોય તેમનો આ બાદ બચાવ થયો છે. ટકની ટક્કરના કારણે હોડી સંપૂર્ણ નાશ પામવાથી ગરીબ માછીમારને 1.5 લાખ રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે. આ મૂળ દ્વારકા બંદર કંપનીની માલિકીનું હોય તેનું વર્તન કંપનીના અધિકારીઓ દ્વારા કરવામાં આવતો હોવાનો આક્ષેપ માછીમારો કરી રહ્યા છે. ભૂતકાળમાં પણ આવી ઘટનાઓ બની ચૂકી છે. અહીંયા હોડી જટીના વારામારા અહીંયા નાગરેલી હોય છે, એટલે અહીંયા અમારે નાગરેલી હોડી હતી. રાતના 4 થી 5-6 વાગ્યા ટાઈમમાં ઠગલાવે આવી ને ટક્કર મારી દીધી હોડીને. હોડી ભાંગી નાખી. અમે સાઈ પાસણ ગયા અહીંયા અંબુજામાં, તો એ લોકોએ શું કીધું કે 10,000 રૂપિયા અમે આપીએ. એમ સાહેબ, અમારા કોઈ ખોટો કરીને પૈસા લેવા નથી, કે અમારે કોઈ ખોટું કરવું નથી, બરાબર છે. મારી 1.5 લાખની હોડી છે અત્યારે, મારી હોડી હાલે એમ નથી કે કોઈ કામ થાય એમ છે નહીં. એટલે મેં કીધું તમે અમારી વિનંતી કરીએ છીએ તો છે કે બાળા નીકળી જાઓ, કંપનીનું હોય કે અંબુજાનું હોય, એટલે છે ઠગ અહીંયા કંપનીમાં અંબુજામાં કામ કરે છે કે શીપું લગાવે છે. એ શીપું લગાવતા આવતા પહેલાં મારી હોડીને એ ટક્કર મારી દીધી. એ લોકો કે અમી ટક્કર નથી મારી. ભરત જાદવ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, ગીર સોમનાથ. જામનગર શહેરના ખૂબ જ મહત્વના વિસ્તારોમાં જેની ગણના થાય છે તેવા એમ્યુઝમેન્ટ પાર્ક અને સત્યમ કોલોની વચ્ચેના વિસ્તારમાં મહાનગરપાલિકાની માલિકીની વિશાળ જમીન આવેલી છે. તે જગ્યા બાબતે ટેન્ડર પ્રક્રિયામાં ગેરરીતિના વિરોધ પક્ષ પર આક્ષેપો કરવામાં આવ્યા છે. જામનગર શહેરના ખૂબ જ મહત્વના વિસ્તારોમાં જેની ગણના થાય છે તેવા એમ્યુઝમેન્ટ પાર્ક અને સત્યમ કોલોની વચ્ચેના વિસ્તારમાં મહાનગરપાલિકાની માલિકીની વિશાળ જમીન આવેલી છે, જેનું ક્ષેત્રફળ અંદાજે 20,000 ચોરસ ફૂટ છે. જુદા જુદા કારણસર કાયમ નાણાભીડ અનુભવતી મહાનગરપાલિકાઓના આ સોનાના ટુકડા જેવી જમીન વેચવા માટેની પ્રક્રિયા હાથ ધરાઈ છે. જે જગ્યા મહાનગરપાલિકાએ કોમર્શિયલ હેતુ માટે અત્યાર સુધી અનામત રાખી હતી, આ વિસ્તારમાં જંત્રી મુજબ જગ્યાનો ભાવ 3400 રૂપિયા આસપાસ ગણાય છે. જોકે જગ્યા આજુબાજુના રહેણાંક વિસ્તારોમાં જમીનનો ભાવ 5,000 રૂપિયા પ્રતિ ચોરસ ફૂટ માનવામાં આવે છે. જામનગર મહાનગરપાલિકા વિશાળ જમીન કોમર્શિયલ હેતુના નિર્માણ માટે પટેલ બિલ્કોન નામની પાર્ટીને આપી રહી છે, જેના માટેની ટેન્ડર પ્રક્રિયા વગેરે પણ કરી લેવામાં આવી છે.
અને મહાનગરપાલિકાના હવે પછીના જનરલ બોર્ડમાં જમીન વેચાણનો મુદ્દો એજન્ડાની આઇટમ છે. મહાનગરપાલિકાના વિપક્ષે આ જમીનની વેચાણ પ્રક્રિયા અંગે પ્રશ્ન ઉભો કર્યા છે, પરંતુ શાસક પક્ષ વતી તે કમિટીના ચેરમેન સુભાષ જોશીએ દાવો કર્યો છે કે જંત્રીના ભાવ કરતા પણ વધુ ભાવે આ જમીન પાર્ટીને વેચવામાં આવશે. આ જમીનની કિંમત અંદાજે 7 કરોડ આસપાસ ગણવામાં આવે છે કે આ જમીનની આજુબાજુના વિસ્તારોને ખૂબ જ વિકાસ થયો છે અને લોકોનો વસવાટ મોટા પ્રમાણમાં છે. જામનગર મહાનગરપાલિકામાં ગયા બોર્ડમાં એક એજન્ડા આઇટમ નંબર 3 હતી. મેહુલનગરમાં 20,000 ફૂટ જેવી જગ્યા પટેલ બિલ્ડકોમ નામની કંપનીને એક જ ટેન્ડરમાં એ જગ્યા આપી દેવામાં આવી છે. વિરોધ પક્ષે જ્યારે એ ફાઇલ મંગાવીને એનો અભ્યાસ કર્યો ત્યારે ચોંકાવનારી બાબતો સામે આવી છે. ખરેખર એ જગ્યાની કિંમત ત્યાં 10 કરોડ જેવી થાય છે અને આ મહાનગરપાલિકા માત્ર 6 કરોડ 50 લાખ જેવી રકમમાં જ આખી આખી જગ્યા આપી દે છે. અમારા વિપક્ષના સભ્યોને શું છે, વિરોધ કરવાનો તો એનામાં પહેલેથી આવે જ છે, એટલે એ તો વિરોધ કરવાના. ખરેખર આનું અમે નિયમ મુજબનું ટેન્ડર બહાર પાડેલું હતું, પ્રસિદ્ધિ આપીથી છાપવામાં, અને એકવાર કોઈ પાર્ટી નહોતા અમે પાછું ટેન્ડર બહાર પાડ્યું હતું. એમાં એક જ પાર્ટીએ ટેન્ડર ભર્યું હતું અને જે નિયમ મુજબ એની જે જંત્રીના ભાવ હતા એના કરતાં પણ 101 રૂપિયા જેવું વધારે નેગોશિયન બાદ ટેન્ડર ભરાણું છે અને એમાં પૂરેપૂરા વ્હાઇટના પૈસાનો એટલે જે તે તો કોઈ આવવાના નથી. નિયમ મુજબમાં સરકારના જે ધારાધોરણ નિયમ મુજબ જ અમે આ ટેન્ડર પ્રક્રિયા કરી હતી અને એમાં કોઈ પણ જાતનું ક્યાંય કોઈ પક્ષપાત થાય એવું ક્યાંય નિર્ણય લેવાનો નથી. કોમર્શિયલ દુકાનો માટેની જમીન હતી જેનું વેચાણ કરી રહેલ છે જગ્યાનું. રાશિ ગઢવી સાથે જગદીશ ખેડિયા, એનએસ ગુજરાત ન્યૂઝ, જામનગર. બગસરામાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા બકરીદની ઉજવણી કરવામાં આવી હતી. ઈદ પર્વ નિમિત્તે સવારે નમાઝ કર્યા બાદ એકબીજાને ગળે મળીને મુસ્લિમ સમાજ બહોળી સંખ્યામાં જોડાયો હતો. તો અમરેલી જિલ્લાના બગસરામાં મુસ્લિમ સમાજ દ્વારા બકરીદની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં તમામ મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદગાહ પર નમાઝ અદા કરી તમામ મુસ્લિમ બિરાદરો એકબીજાને મુબારકબાદ પાઠવીને ઈદ પર્વ નિમિત્તે સવારે નમાઝ બાદ એકબીજાને ઈદ મુબારક કરી મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ગળે મળીને ભાઈચારાની ભાવના રાખી મુસ્લિમ ભાઈએ મોટી સંખ્યામાં જોડાઈને ઈદ મુબારક પાઠવી હતી અને ઈદની ઉજવણી કરી હતી. મુસ્લિમ સમાજ દ્વારા બકરીદની શાનદાર ઉજવણી કરવામાં આવી, જેમાં બગસરાના સમસ્ત મુસ્લિમ સમાજે બગસરા ઈદગાહ મેદાન ઉપર બકરીદની નમાઝ અદા કરી હતી, તેમજ એકબીજાએ મુબારકબાદી પાઠવી હતી. ત્યારે હું બગસરાના સમસ્ત મુસ્લિમ સમાજ વતી બગસરાના નગરજનોને હું મુબારકબાદી પાઠવું છું. અશોક મણવર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, અમરેલી. બુલેટિનમાં આ સમય થયો છે એક બ્રેકનો, તો લઈએ એક બ્રેક. क्या आप अपने रोजमर्रा खर्चों से कमाई करना चाहते हैं? मोबाइल या डीटीएच रिचार्ज, बिल पेमेंट या आपका मनचाहा काम, शॉपिंग, ट्रैवलिंग या मनी ट्रांसफर? जी हां, आप भी अपना डिजिटल बिजनेस शुरू कर सकते हैं. बनिए हमारे डिजिटल पार्टनर और हमारी ऑनलाइन ट्रेनिंग के माध्यम से अपने ऑनलाइन समय का सदुपयोग करके लाखों कमाना शुरू करें. अपने और अपने परिवार के सपनों को पूरा करें. अधिक जानकारी के लिए लॉगिन करें directbazaar.co.in पर और एक सफल बिजनेस की शुरुआत करें. अधिक जानकारी के लिए लॉगिन करें directbazaar.co.in पर और एक सफल बिजनेस की शुरुआत करें. बरसात गर्मी के होय पछी ठंडी, बारे मास साथा पे गोकुल गरगंटी, गुणवत्ता मा श्रेष्ठ, घर घर मां छे सौथी बेस्ट, मेड़वो स्वच्छ ने पौष्टिक लोट, नहीं रहे बीजी कोई खोट, उपयोग मां सरल अने सफाई थाय चुटकी मां, घर घर नी गृहिणी नी एक ज पसंद, गोकुल गरगंटी, महाशक्ति एस्टेट, विभाग बे, एलबी शास्त्री रोड, बापूनगर, अहमदाबाद. मोबाइल नंबर 9824167879, મોબાઈલ નંબર 8347596338. નવલી નવરાત્રી કોને ના ગમે? નવરાત્રીને લઈને બધા જ ખૂબ જ એક્સાઇટેડ હોય છે, પરંતુ બધાને કન્ફ્યુઝન પણ હશે. નવા નવા સ્ટેપ્સ આવી રહ્યા છે, નવરાત્રીમાં શું થશે, શું નહીં, મને ગરબા આવડશે કે નહીં,
બસ આપના જ આ કન્ફ્યુઝનને દૂર કરવા નવા સ્ટેપ્સ લઈને આવી રહ્યું છે મોજીલા ગરબા ક્લાસીસ, જે આપના માટે નવલી નવરાત્રીને વધારે સુંદર બનાવશે. તો 24 જૂનથી શરૂ થઈ રહી છે મોજીલાઓની મોજ. તો મોજીલાઓની મોજ માણવા આજે જ સંપર્ક કરો મોબાઈલ નંબર 9723434090. સરનામું જયવર્ધન બેન્કવેટ હોલ, ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ, જનસેવા કેન્દ્ર પાસે, ન્યુનિકોલ, અમદાવાદ. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ? ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર? બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી. જોડાયેલા રહો એનએસ ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્કવેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500-6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ, ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્કવેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. વેલકમ બેક. આગળના સમાચાર પર નજર કરીએ તો સુરતના યોગી ચોક પાસે આવેલ માતૃશાળા સોસાયટીના ગેટ સામે જહા રસ્તા પર બપોરના સમયે અચાનક જ રોડ પર ભૂવો પડવાની ઘટના ફરી સામે આવી છે. તો આના પહેલા પણ સુરતના અમરોલી સહિત અનેક જગ્યાએ ભૂવા પડ્યા હતા અને ગઈકાલે ઉધનામાં પણ આવી જ ઘટના બની છે. ત્યારે આજે સ્માર્ટ સિટીના અનેક એવોર્ડ લઈ આવેલ મહાનગરપાલિકા અને કોન્ટ્રાક્ટર સીધી મલાઈ ખાઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે અને સ્થાનિકોનું આ બાબતે કહેવું છે. મળતી વિગતો અનુસાર સુરતના યોગી ચોક પાસે આવેલ માતૃશાળા સોસાયટીના ગેટ સામે જાહેર રસ્તા પર બપોરના સમયે અચાનક રોડ પર ભૂવો પડવાની ઘટના ફરી સામે આવી છે. તો આના પહેલા પણ સુરતના અમરોલી સહિત અનેક જગ્યાએ ભૂવા પડ્યા હતા અને ગઈકાલે ઉધનામાં પણ આવી જ ઘટના સામે આવી છે. ત્યારે હવે આજ સ્માર્ટ સિટીના અનેક એવોર્ડ લઈ આવેલ મહાનગરપાલિકા અને કોન્ટ્રાક્ટની સીધી મલાઈ ખાઈ ગયા હોય તેવું સ્પષ્ટપણે સ્થાનિકોનું કહેવું છે. આવી અનેક ઘટના બની છે પણ હજુ સુધી જે કોઈની જવાબદારી બની હોય તેની સામે કોઈ ગુનો નોંધાયો નથી. શું ક્યારેય ભ્રષ્ટાચાર બંધ નહીં થાય? નેતાઓ ચૂંટણી સમયે બહુ બાંગો પોકારતા હોય છે પણ ચૂંટણી જીત્યા પછી તે પણ આવી રીતે યેન કેન પ્રકારે કટકી કરી લેતા હોય છે. ત્યારે હવે પ્રજા જાય તો જાય ક્યાં તેવી સ્થિતિ છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ ઘટના બપોરના 2 વાગ્યાની બની પણ નિર્ભર તંત્રના અધિકારીઓએ આ જાહેર રજાનું બહાનું દઈને સાંજ પાડી અને આ મુદ્દે મીડિયામાં આવ્યું ત્યારે સફાળું તંત્ર જાગ્યું અને રિપેર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. મારા વોર્ડ નંબર 3માં મહાવીર સર્કલની બાજુમાં માતૃછાયા સોસાયટીના બરાબર ગેટની સામે જ એક એવો ભૂવો પડ્યો છે જે ગટરની લાઈન તૂટી ગયેલી છે અને આજુબાજુ એટલું મોટું પોલાણ થઈ ગયું છે કે જાણે એક આખો હાથી જતો રહે. હવે આમાં જો કોઈ મોટરગાડી કે કોઈ પણ અત્યારે બાળકો આજે સ્કૂલની રજા છે નહીં તો સ્કૂલ ભરેલી કોઈ વાન આવી હોત તો પણ અંદર જતી રહી હોત તો કંઈક કોઈ કેટલા લોકોને શું નુકસાન થયું તે એક વિચારવા જેવું જ રહ્યું. આ મને તો એમ લાગે સ્માર્ટ સિટી છે કે ખાડા સિટી છે કંઈ ખબર નથી પડતી. સુરત મહાનગરપાલિકાના સ્થાનિક કોર્પોરેટરો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જો કે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓને ફોન કરતા તેમણે પણ એકબીજાને ખો આપી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે અધિકારીઓ પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે અને કામ પ્રત્યે ઢીલી નીતિ વાપરી હોય તે ચોક્કસપણે દેખાય છે. ઘટનામાં એવું છે, આ સવારથી અચાનક ભૂવો પડેલો છે. એ ભૂવો એટલો મોટો છે કે એમાં આખું ટ્રક સમાઈ જાય એટલો છે મોટો. રજૂઆત એસએમસીમાં કરી પણ એનો કોઈ જવાબ આવ્યો નથી ને આજે એમ કહે છે કે રજા છે. રજા છે એટલે આ ભૂવોનો કોઈ એનો ઈલાજ નથી થતો. એટલો બધો અંદર છે કે આખું પોલાણ, અંદર આખું પોલાણ જ છે. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે જે રોડ બનાવવાનો હતો તેમાં પણ મિલીભગત થઈ હોય તેવા આક્ષેપો સ્થાનિકોએ કર્યા હતા. વધુમાં જણાવ્યું હતું
કે જ્યારથી રોડ થયો છે ત્યારથી મહાનગરપાલિકાના કોઈ પણ કર્મચારીએ રોડ ચેક કરવાની તસ્દી લીધી નથી, જેને લઈને ગટર લાઈન તૂટી ગઈ છે અને રોડની વચ્ચોવચ્ચ ખૂબ જ મસમોટો ભૂવો પડ્યો છે, જેને લઈને કોઈ જાનહાનિ થશે તેની જવાબદારી કોણ લેશે તેવા અનેક સવાલો હાલ તો સુરત મહાનગરપાલિકાની ડીલી નીતિ સામે ઉઠી રહ્યા છે. તો જે રીતે અમદાવાદમાં ભૂવાની ઘટના વારંવાર બની રહી છે ત્યારે સુરત સ્માર્ટ સિટી સુરતની વાત કરવામાં આવે તો સુરતમાં ગઈકાલે ઉધનામાં મસમોટો ભૂવો પડ્યો હતો, ત્યારે અત્યારે યોગી ચોકના જે કહી શકાય તે પ્રમાણે દ્રશ્ય બતાવવા માંગીશ કે મસમોટો ભૂવો પડ્યો છે અને અહીંયા સ્થાનિકોમાં પણ રોષ જોવા મળ્યો છે. તંત્રને જાણ કરવા છતાં પણ હજી સુધી કોઈ અહીંયા ફરક્યું નથી ત્યારે અહીંયા સ્થાનિક જે છે તેઓની સાથે સીધી વાત કરીશું. વોર્ડ નંબર 3ની અંદર મહાવીર સર્કલ પાસે જે આ ભૂવો પડેલો છે, આ એક ભૂવો નથી, આવા સુરતની અંદર અનેક ભૂવા ભૂતકાળમાં પડેલા છે. આજે સુરત મહાનગરપાલિકાના શાસકો અને ભાજપ સરકાર એની આ એના ભૂવા પડેલા છે, એના જો આ પાપ નજરે દેખાય છે, એ લોકોએ જે પાપ કરેલા છે અને કોન્ટ્રાક્ટરો હવે મિલીભગત કરી અને એને જે મલાઈની કટકીના કવરો એના ઘર ભેગા કરેલા છે ને, આ હાલાકી પબ્લિકને એની ભોગવી પડી રહી છે અત્યારે. અને હજી આવા અનેક ભૂવાઓ પડશે, હજી તો આટલો ઓછા વરસાદમાં જો આ હાલત હોય, હા વધારે વરસાદ પડે તો અમદાવાદની જે હાલત છે એનાથી પણ ખરાબ હાલત સુરતની થાય એમ છે. કેમ કે ભાજપના શાસકોએ માત્ર ને માત્ર કોન્ટ્રાક્ટરો સાથે મળી અને ઉપરથી મલાઈ તારવા સિવાય બીજું કાંઈ કામ કરેલ નથી, એટલે આ એના પાપ બોલે છે. આ ભૂવો છે ને સરકારના મહાનગરપાલિકાના શાસન અધિકારીઓ અને ભાજપના શાસકોનું પાપ છે. આપે જાણ કરી છે અને ઘણા સમયથી પડ્યો કોઈ અકસ્માત થવાની ભીતિ છે ત્યારે એસએમસી દ્વારા હજી કોઈ ફરક્યું નથી? મેં હમણાં જ અમારા કાર્યપાલક ઇજનેર ગોયલ સાહેબને જાણ કરેલી છે અને એને માણસો મોકલી દીધા છે અને આજે બકરી ઈદની જાહેર રજા હોવાના કારણે સાફ કોઈ હોય નહીં એટલે ફોન કરીને બધાને બોલાવેલા છે. હમણાં એને મને 30 મિનિટનો ટાઈમ આપ્યો છે કે 30 મિનિટની અંદર હમણાં તમારી કાર્યવાહી શરૂ થઈ જશે એમ. તો એ રીતે ચોક્કસપણે કહી શકાય કે મસ મોટા ભૂવાને લઈને એક ભૂવાનીથી અનેક ભૂવાની ઘટના સ્માર્ટ સુરત સિટીમાં સામે આવી રહી છે, ત્યારે ક્યારે આ ભૂવાનગરીમાંથી મુક્ત થશે તે જોવું રહ્યું. અરવિંદ રાઠોડ, એનએસ ગુજરાત, સુરત. કેરળમાં આવેલા વિનાશક પૂરને કારણે સમગ્ર કેરળમાં તબાહી સર્જાઈ છે અને સમગ્ર ગુજરાતભરમાંથી સહાયનો ધોધ વહી રહ્યો છે. તેવામાં સુરતના પૂર્ણા ગામ વિસ્તારમાંથી પૂર્ણા કોંગ્રેસ દ્વારા કેરળના લોકોની મદદ કરી શકે તેવા હેતુથી જીવન જરૂરી ચીજ વસ્તુઓ કેરળ મોકલાવી હતી. કેરળના પૂર અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક રોજબરોજની જરૂરિયાત મુજબ સહાય કરી જનજીવન એક સહારો આપવા પૂના કોંગ્રેસ સમિતિને પૂના બોમ્બે માર્કેટ ડોક્ટર એસોસિએશન દ્વારા એક નાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેમાં સૌના સાથ સહકારથી પૂના વિસ્તારમાં અલગ અલગ સોસાયટીમાં ફરી ચીજ વસ્તુઓ એકત્રિત કરી કેરાલા ખાતે રવાના કરવામાં આવી હતી. પૂના વિસ્તારની ગીતાનગર સોસાયટી વિભાગ 2ની વાડીમાં હાલમાં કેરળમાં જે ભયંકર પૂર અને વરસાદ જે થયો છે એના હિસાબે લોકોને ત્યાંના જે લોકો છે એ ઘર વિહોણા થઈ ગયા છે. એમની જે કંઈ પણ કંઈ જે ઘરની ઘરવકરી હતી એ પણ ઘરવકરી પણ નથી રહી, તો એમને ત્યાં સહાય મળે એના માટે અમારા પૂના વિસ્તારના જે ભયાનગર વિસ્તાર આવ્યો છે તેમની વિશ્વનગર, વિષ્ણુ પાર્ક, વિધાતાનગર સોસાયટી, લક્ષ્મી પાર્ક સોસાયટી, પૂનાની જુદી જુદી સોસાયટીઓમાંથી ઘેર ઘેર ફરી આ વિસ્તારના પ્રમુખો છે, આગેવાનો છે, સોસાયટીના રહીશો છે, ભાઈઓ બહેનો દ્વારા ખૂબ મોટી માત્રામાં માત્ર 2-3 કલાકની અંદર આજે સહાયની જે સામગ્રી કેરળ મોકલવાની છે એ એકત્રિત થઈ છે અને અહીંયા એકત્રિત કરી અને આ કેરળ પહોંચાડવામાં આવશે. સહાયની એક પુકાર નામનું અભિયાન ચલાવી અલગ અલગ સોસાયટીઓ ઘરે ઘરે ફરી સહાયની એક પુકાર નામનું અભિયાન ચલાવી રહેલા અલગ અલગ સોસાયટીઓમાં જઈને ઘરે ઘરે ફરી એકત્રિત કરેલી વસ્તુઓમાં મોટી મીણબત્તી, માચીસ, બોક્સ નાવા માટેનું, કપડાં ધોવાનો સાબુ, પાવડર, ટૂથપેસ્ટ, બ્રશ, ડિશવોશ લિક્વિડ, હેર ઓઇલ, કિડ્સ અને બેબીના વેર, ચોખા, ચા, ખાંડ, સૂકો નાસ્તો, બિસ્કેટ વગેરે જેવી વસ્તુઓ કેરળમાં મોકલી અને માનવતા મહેકાવી હતી. અરવિંદ રાઠોડ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ સુરત. વડાપ્રધાન ગુજરાતના પ્રવાસે હોય ત્યારે જૂનાગઢમાં સિવિલ હોસ્પિટલના ઉદઘાટન તેમજ અન્ય કાર્યક્રમ વડાપ્રધાનના હાથે ખુલ્લો મૂકવામાં આવશે. રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા વડાપ્રધાનના કાર્યક્રમનો 40 મીટર દૂર રહીને દલિત સમાજના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે અને સરકાર ઉના કાન ભાનુભાઈ પાટણ આત્મવિલોપનમાં સરકારે આપેલા વચન પૂરા કરે તેવી માંગને લઈને વિરોધનું એલાન કર્યું છે. રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા વડાપ્રધાનના કાર્યક્રમનો 40 મીટર દૂર રહીને દલિત સમાજના પડતર પ્રશ્નોના નિકાલ અને સરકારે ઉના કાન ભાનુભાઈ પાટ આત્મવિલોપનમાં સરકારે આપેલા વચન પૂરા કરો તેવી માંગને લઈને વિરોધ કરવાનું એલાન રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ જૂનાગઢ જિલ્લા કન્વીનર
ભરત પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું, પણ તે વિરોધ કરે તેના 9 કલાક પહેલા બાટવા પોલીસ સ્ટેશન પર ભરત પરમારની અટકાત કરી લેવામાં આવી હતી, ત્યારે ભરત પરમારની અટકાતના પડઘા ગામડામાં પણ જોવા મળ્યા છે. તેમજ બાટવા પોલીસ સ્ટેશન સામે ધરણા માળિયા તાલુકા જુથળ ગામે માંગરોળ રોડ પર યુવાનો દ્વારા વિરોધ, તેમજ માંગરોળ માણાવદર કેશોદ ભેસાણ વિસાવદર સહિત તાલુકામાં યુવાનો શાંતિપૂર્ણ માહોલમાં વિરોધ કર્યો હતો. ભરત પરમાર તુમ આગે બઢો હમ તુમારે સાથ હૈ અને પોલીસ દ્વારા તેમને મુક્ત કરોના નારા લાગ્યા હતા. ભરત સોનરવા સાથે NS ગુજરાત ન્યૂઝ જૂનાગઢ. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના દરાઈ ને બગદાણા વચ્ચેનો પુલ ધરાશાય થતા મુખ્ય રસ્તો બંધ થઈ ગયો છે, જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બગદાણા ભગુડા જવાનો મુખ્ય રસ્તો બંધ થઈ ગયો છે. અનેક યાત્રિકોને આવક જાવક રહેવાથી યાત્રિકો ખૂબ જ પરેશાન થાય છે. આ ઉપરાંત દરાઈથી બગદાણા જવા માટે બગડ નદી ઉપરનો પુલ ધરાઈ થયેલો જોવા મળ્યો છે, જેથી કરીને દર્દીઓને દવાખાને લઈ જવા માટે ખૂબ જ પરેશાની ભોગવવી પડી રહી છે. થોડા સમય પહેલા અમારા ગામમાંથી એક 10 વર્ષની દીકરી પાણીમાં ડૂબી જતા સારવાર અર્થે બગદાણા હોસ્પિટલમાં લઈ ગયા, પરંતુ બાયપાસ બગદાણા પહોંચતા 1 કલાક જેટલો સમય જતો રહે છે, જેથી દીકરીનું મૃત્યુ થયું છે. આ ઉપરાંત રાયને બોટલા ગામમાંથી 50 જેટલા વિદ્યાર્થીઓને બગદાણા અભ્યાસ અર્થે જવું પડે છે, પરંતુ તેઓને પણ આ રસ્તાની ખૂબ જ પરેશાની ભોગવવી પડે છે. આમ ધરાઈ ગામ સંપર્ક વિહોણું હોય તેવું લાગી રહ્યું છે. તો ગ્રામ પંચાયત દ્વારા એક વખત રજૂઆતો કરવા છતાં પણ હજુ સુધી કોઈ કાર્યવાહી કરી નથી, તો તંત્ર સુઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે. આથી કેશુભાઈ નાકરાણીને લેખિત અને મૌખિકમાં રજૂઆત કરી આની પાછળ કોઈ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવતી નથી, જ્યારે તંત્ર ઘોર નિંદ્રામાં છે. આ પુલનું કામ આશરે 9-10 મહિના પહેલા થયું હોય તેવું લાગે છે, જ્યારે ઘોર બેદરકારીના કારણે આ વસ્તુ બની છે. આથી યાત્રિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે, તો ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને યાત્રિકોને અવર જવર માટે તકલીફ ન પડે તે માટે પથ્થર મૂકીને થોડીક જગ્યા માટે રસ્તો બનાવ્યો છે. પોપટડોડિયા સાથે NS ગુજરાત ન્યૂઝ બગદાણા. મોરબી શહેરની બજારોમાં અવનવી વેરાયટીની રાખડીનું વેચાણ જોવા મળી રહ્યું છે. શહેરના શાક માર્કેટ ચોક થી શણાળા રોડ પરના શોપિંગ મોલમાં રાખડીના બજારોમાં ગ્રાહકોની ભીડ જોવા મળી હતી. ભાઈ બહેનના પવિત્ર પ્રેમના બંધન સમાન રક્ષાબંધનનો તહેવાર નજીક છે, ત્યારે મોરબી શહેરની બજારોમાં અવનવી વેરાયટીની રાખડીઓનું વેચાણ જોવા મળી રહ્યું છે. શહેરના શાક માર્કેટ ચોક તેમજ શણાળા રોડ પરના શોપિંગ મોલમાં રાખડીના બજારોમાં ગ્રાહકો ઉભરાઈ રહ્યા છે. ટ્રેડિશનલ રાખડીથી લઈને કાર્ટૂન કેરેક્ટર તેમજ છોટા ભીમ ચૂટકી જેવા કેરેક્ટર બેઝ રાખડીઓ બહેનોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. તો ચાલુ વર્ષે ભાઈ ભાભી રાખડી પણ બહેનોમાં પ્રિય હોવાનું વેપારી જણાવી રહ્યા છે. દર વર્ષ જેવી સીઝન હજુ ખુલ્લી ના હોય, પરંતુ રાખડીનું વેચાણ રંગ પકડી રહ્યું હોય, જેથી વેપારીમાં ખુશી જોવા મળી છે. જ્યારે રાખડી ખરીદી કરવા આવેલ ગ્રાહકો જણાવે છે કે લાઇટિંગ વાળી રાખડી, વિવિધ આકાર રંગ ડિઝાઇનની રાખડીઓની વેરાયટી બજારમાં મળે છે. અને અમારા લાડકા ભાઈ માટે આ વખતે મોલમાં અમે રાખડી પણ રાખેલી છે, જોકે અમારો સિઝનલ બિઝનેસ છે એટલે દર વર્ષે બધું હોય જ છે. આ વર્ષે માર્કેટમાં નવી નવી બધી સારી રાખડી આવી છે, એમાં ભાભી રાખડી, ભાઈ ભાભી રાખડી, સુખડની રાખડી, લાઇટિંગવાળી રાખડી, એમાં વધારે પડતી ભાઈ ભાભીની રાખડી આ વખતે ચલણ વધારે છે અને સુખડની રાખડી. હું એ રાખડી લેવા આવી છું મારા ભાઈ માટે. અહીંયા ભાઈ ભાભીની રાખડી સરસ છે અને ઓલી એકલી રાખડી હોય એ પણ સરસ છે. એમાં એક રાખડી મને ગમી, એ બહુ જ સરસ છે અને લાઇટિંગ વાળી પણ સરસ છે. રાખડીની ખરીદી કરવા માટે આવ્યા હોવાનું હોશભેર તેઓએ જણાવ્યું હતું. પાર્ટ સાથે NS ગુજરાત ન્યૂઝ મોરબી. તો હાલના બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.